भाइयो देखिने भाइयो छेटेरा चाले पड़ी वस्तु कोई नी हाथे नव जाले राज अक्षर ना वासी वालो आव्या यवनी पर रस्ता में पड़ी हो कोई हाजर न हो तो लिए नहीं। हाँ ઓલા લોયાના ઘેલા ભગત જ્ઞાતિય કોળી હરિભગત કંઠી બાંધેલી દુષ્કાળનો સમય હતો. ગામમાં કંઈ મજૂરી મળે નહીં એટલે એમથી મોટા શહેરમાં જાય તો કાંઈક મજૂરી મળે તે સુરત જતા હતા. રસ્તામાં અશ્વિને કુમારનો હારો ત્યાંથી જતા હતા એમાં કોક વરરાજ ગયો હશે ને એનો સોનાનો પગનો તોળો પડી ગયેલો. યાને જોયો એને ધૂળ વાળી દીધી હો. દુષ્કાળનો સમય મજૂરીએ જાદા હતા એક સોનાનો તોળો આમ દેખી જાય એમ થઈ વર્ષ નીકળી જાય આપણું હાલો ને લઈ લઈ ના લીધો. એ મનના મજબૂત કહેવાય છે. સાવકાર હોય ન લે તો સમજી શકાય. હે ખાધે પીતે સુખી હોય ન લે તોય સમજી શકાય. એક તો દુષ્કાળ ખાવાનું કાંઈ મળે નહીં મજૂરી માટે પોતાનું ગામ છોડવું પડ્યું એવી પરિસ્થિતિમાં એ લે નહીં એને ધન્યવાદ છે. પાછળ એના પત્ની ચાલી આવતા હતા જોયું કે મારા ધણી કંઈક વાંકા વેડા હતા. આગળ ગયા એક વૃક્ષ આવ્યું ત્યાંના ધણી બેઠા વિહામો ખાવા. એના પત્ની સાથે થઈ ગયા. પૂછ્યું તમે ત્યાં વાંકા કેમ વેડ્યા હતા? તો ત્યાં સોનાનો તોડો પીડો તો તારું મન લલચાઈ જાય તો આપણો સત્સંગને લાંછન લાગે એટલે તારું મન લલચાય નહીં એટલે ધૂળ વાળી દીધી. એના પત્ની પણ એવા કે લ તમને હજી ખબર નહીં પારકું ધનને તો હું ધૂળ સમાન જ માનું છું તે તમે ધૂળ ઉપર ધૂળ શું કરવા નાખી? તમારે હજી મન સોનાનો તોડો સોનું જ છે એ ધૂળ માનવું જોઈએ અને ધૂળ ઉપર ધૂળ નાખવાની જરૂર ખરી? માટે પગ ધોઈ નાખો, હાથ ધોઈ નાખો. આવા તો એના પત્ની. હા પોળી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ અક્ષરના વાસી વાલો આવ્યા હોની ઉપર. એક મુસ્લિમ બિરાદર કેવા સત્સંગી થયા જો. ભીંડા દીધા નાખી દીધા ન ખાધા. પછી એને છેલ્લી અવસ્થા એ પીઠવાઝાળ ગામની અંદર રહેતા. હમણાં આપણે ખીમા ડોબરિયાની વાત કરીને એ પીઠવાઝાળ ગામ એને મહારાજે ચરણારવિંદ આપેલા છે. છેલ્લી અવસ્થા એને એ ચરણારવિંદ પીઠવાઝાળ મંદિરની અંદર આપી દીધા. એની અંદર એનું નામ હતું હા આદમભાઈ મુસ્લિમ. આથી પુરાવો વિશેષ કયો જોઈએ? હા બોલો.